મિત્રો, સ્માર્ટ ઇન્ડિયા ચેનલમાં હું સુરેશ ધોરિયા ફરી આપને એક વખત હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફરી આપની સમક્ષ એક વખત આ વિડિયો જે લઈને આવ્યો છું તે ગુજરાતનું ખૂબ જ ફેમસ, ઉપયોગી અને જોવાલાયક સ્થળ એવા ઐતિહાસિક સ્થળની આજે વાત કરવાનો છું. તો આ વિડિયો પૂરેપૂરો નિહાળજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક પણ કરજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો લઈને આવું તો આપના સુધી આ વિડીયોને અનુલક્ષીને માહિતી મળી રહે. તો આવો નિહાળે ગુજરાતના પ્રાચીન ઐતિહાસિક સ્થળ એવા મોઢેરાના સૂર્ય મંદિર વિશેની માહિતી. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં અમદાવાદથી 90 કિલોમીટરના અંતરે મોઢેરા ગામે નિર્માણ પામેલું છે. આ સૂર્ય મંદિરને ભારતીય પુરાતત્વ ખાતાએ સમારકામ કરીને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવેલ છે. મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે બાંધવામાં આવેલ છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે ઈસવીસન 1026માં બંધાવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વાભિમુખ બાજુએ છે, જેથી ઉગતા સૂર્યના કિરણો મંદિરની અંદર રહેલ સૂર્યની મૂર્તિ ઉપર રહેલ મણી ઉપર પડતા આખા મંદિર પર પ્રકાશ ફેલાઈ જતો હોય છે. મંદિરની આગળ સૂર્ય મંદિરનો સભામંડપ છે. આ સભામંડપ પણ કોતરણીથી મનમોહક સૂર્ય મંદિરના થાંભલાઓ, છત, ઝરૂખાઓ ઉપર ખૂબ જ સુંદર કલાત્મક કોતરણી કામ કરવામાં આવેલ છે. સૂર્ય મંદિરના દરવાજાના તોરણો પણ કોતરણીયુક્ત ખૂબ જ સુંદર શિલ્પ સ્થાપત્યના નમૂનાઓ ગણાય છે. મોઢેરાના સૂર્ય મંદિરની અંદર સૂર્યની 12 મૂર્તિઓ અને તેના ગર્ભગૃહમાં એક હોંયરું પણ જોવા મળે છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ આવેલ છે. આ જળકુંડની અંદર અનેક નાના મોટા 108 કલાત્મક મંદિરો અને દેવી દેવતાઓને વિવિધ દેરીઓ બનાવવામાં આવેલ છે અને દરેક મંદિરના પથ્થરો પર મનમોહક સુંદર કોતરણી કરવામાં આવેલ છે. જ્યારે આ દરેક મંદિરો પર દીવડાઓ પ્રગટાવવામાં આવે છે ત્યારે આખું વાતાવરણ ઝળહળી ઉઠે છે. મોઢેરાના સૂર્ય મંદિરની આગળ સુંદર રમણીય બગીચાઓ બનાવવામાં આવેલ છે. ગુજરાત સરકાર દર વર્ષે અહીં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન પણ કરે છે. મોઢેરાનું આ સૂર્ય મંદિર સોલંકી યુગની કલાત્મક સ્થાપત્ય કલાની ભવ્યતાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.